શ્રીગામ તાલુકાના ભરડવા ગામે જુવાર અને બાજરીના પાકને વ્યાપક નુકસાન. સર્વે કરી પાક વીમો માફ કરવા સરદી પંથકના ખેડૂતોની ઉગ્રમાં. સરદી વાવ અને શ્રીગામ પંથકમાં રાત્રે ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદનું આગમન થતાં સરદી વાવ અને શ્રીગામ પંથકમાં ઉભેલા ચોમાસા પાકમાં જુવાર અને બાજરીના પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે ભરવડા ગામના દાનાભાઈ મીડિયા સમક્ષ જણાવ્યું કે આ વખતે સરદી પંથકમાં ખેડૂતોએ મોંઘુ ડાટ ખાતર બિયારણ લાવી ચોમાસું પાકમાં જુવાર, બાજરી, ગવાર, મગ જેવા પાકોનું વાવેતર કરેલ હતું. જુવાર અને બાજરીનો પાક પૂરો તૈયાર થઈ ગયો. ટૂંક સમયમાં પાકની કાપણી કરવાની હતી, તેવામાં ગતરોજ ભારે પવન ગાજવીજ સાથે તોફાની વરસાદ પડવાથી સરહદી વાવ અને સ્વીગામ પંથકમાં ઉભેલા ચોમાસું પાકમાં જુવાર અને બાજરીના પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભરડવા ગામે ઉભેલા જુવાર અને બાજરીના પાકનો સફાયો બોલી ગયો છે. વધુમાં સરદી વાવ પંથકના અન્ય ગામોમાં પણ ભારે નુકસાન થયું છે, ત્યારે સરકાર આ બાબતની ગંભીર નોંધ લઈ સર્વે કરાવી પીડિત ખેડૂતોના પાકનું વળતર આપે તેવી માંગ છે. જોકે દિવાળીની પહેલા ખેડૂતોને ભારે નુકસાન થતાં ખેડૂતોની દિવાળી બગડી છે. આ બાબતની વાવના તત્કાલીન ધારાસભ્ય અને સાંસદ એવા ગેનીબેન ઠાકોર ખેડૂતોની રજૂઆત કરે તેવી આ વિસ્તારના ખેડૂતોની ઉગ્ર માંગ છે. અહેવાલ વિષ્ણુભાઈ, ભરડવા.